ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક મળી હતી। ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક મળી હતી। આ બેઠક પ્રમુખ પ્રેમકુમાર ડાંગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના સફાઈ કામદારો જે કોન્ટ્રાક્ટ લેબર તરીકે ફરજ બજાવે છે કે પાર્ટ ટાઈમ ફરજ બજાવે છે તેમનું વર્ષોથી શોષણ થતું આવ્યું છે, તો આ સફાઈ કામદારો પર થતા આ શોષણને અટકાવવા માટે આ બેઠક યોજાઈ હતી। જો આ શોષણને અટકાવવામાં નહીં આવે તો સંઘના અધ્યક્ષ દ્વારા આંદોલનની ચીમકી પણ અપાઈ હતી। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની ગુજરાત પ્રદેશ શાખા તરફથી આજે ભાવનગર ખાતે કારોબારી કમિટીની મિટિંગ રાખવામાં આવી છે। આ કમિટીની મિટિંગમાં મુખ્યત્વે રાજ્યના સફાઈ કામદારો જે કોન્ટ્રેક્ટ લેબરમાં કામ કરે છે, પાર્ટ ટાઈમ તરીકે કામ કરે છે અને રોજમદારો તરીકે કામ કરે છે, વર્ષોથી એમનો જે શોષણ ચાલતું આવી રહેલ છે એ શોષણને મુખ્ય મુદ્દો બનાવીને ચિંતન કરી અને ઠરાવો પસાર કરી ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપવાના છે। ગુજરાત સરકાર જો આ માંગણીઓનો ત્વરિત નિકાલ નહીં કરે તો ના છૂટકે અમારે આંદોલનાત્મક અને ન્યાયપાલિકા સમક્ષ ધામ માગીને પણ આ કામદારોને ન્યાય અપાવશું અને છેવટ સુધીના પગલાં લેવા માટે કમિટી અકબંધ છે અને કમર કસી લીધી છે। અમે આ કર્મચારીઓને ન્યાય અપાવીને જ જપીશું।